નમસ્કાર મિત્રો. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું રોજગારલક્ષી સાપ્તાહિક એટલે કે ગુજરાત રોજગાર સમાચારમાં જે તાજેતરની ભરતીઓ પ્રસિદ્ધ થઈ છે એ તાજેતરની ભરતીઓ આપણે જોઈશું. મિત્રો, સૌ પ્રથમ બતી છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી. મિત્રો, આ જે ભરતી છે એમાં અરજી ફોર્મ તારીખ 20/12/2018 સુધીમાં યુનિવર્સિટીને રૂબરૂ રજિસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મળી જાય તે રીતે ભરવાના છે. હવે મિત્રો, આમાં આપણે જગ્યાઓ જોઈએ તો જગ્યાનું નામ તથા વર્ગમાં આપણે રીડર, રસાયણશાસ્ત્ર અને વિજ્ઞે વર્ગ એક એની એક જગ્યા છે. મિત્રો, રીડર એટલે કે પ્રસૂતિ તંત્ર અને સ્ત્રી રોગ એમાં એક જગ્યા છે. મેડિકલ ઓફિસર વર્ગ બે એમાં ચાર જગ્યા છે. યોગ નિષ્ણાત વર્ગ ત્રણ એમાં એક જગ્યા છે. એમ મિત્રો, અહીં ઘણી બધી જગ્યાઓ છે. અહીં મિત્રો, અરજી કરવાની જે ફી છે એને ફીમાં આપણે જનરલ કેટેગરીમાં જોઈએ તો 1000 ફી છે અને શારીરિક સાયકલ એટલે કે જે એસસી એસટી અને ઓબીસીમાં 250 ફી છે એની. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ તો રેલવે રિક્રુટમેન્ટ સેલ એમાં જે અલ્હાબાદ છે એમાં પણ જગ્યાઓ પડી છે. મિત્રો, આની જે તમારે વિગત જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈશ, તો તમે તેના પરથી વિગતો જોઈ શકો છો. મિત્રો, ત્યારબાદની જે ભરતી છે એ હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ એની ભરતી છે. મિત્રો, અહીં 15 જગ્યાઓ છે અને પોસ્ટનું નામ છે લીગલ આસિસ્ટન્ટ. એમાં 20,000 રૂપિયા પર મંથ આપવામાં આવશે. એજ લિમિટ એની આપી છે 18 વર્ષ અને 35 વર્ષ એટલે કે 18 થી 35 એની એજ લિમિટ છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં ડિગ્રી ઇન લો ફ્રોમ એની યુનિવર્સિટી એટલે કે લોની ડિગ્રી હોવી જોઈએ તમારે અને બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. અને અહીં મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. ત્યારબાદની જે ભરતી છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ મેગા કંપની લિમિટેડ એમાં છે. મિત્રો, અહીં જગ્યાની વિગત જોઈએ તો એડિશનલ જનરલ મેનેજર અને અહીં સ્કેલ ઓફ પે આપેલો છે જે 43,200 થી 66,000 રૂપિયાની વચ્ચે છે. જનરલ મેનેજર 32,900 થી 58,000 એનું સ્કેલ પે છે અને જગ્યાની વિગત એટલે કે જગ્યાઓ ટોટલ એક છે. 55 થી 48 વર્ષ એમની એજ લિમિટ છે. એડિશનલ જનરલ મેનેજર એમાં 43,200 થી 66,000 પે સ્કેલ છે. બે જગ્યાઓ છે. 18 થી 20 મિનિમમ એક્સપિરિયન્સ છે અને 55 થી 48 વર્ષ એજ લિમિટ છે. મિત્રો, અહીં ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ આપેલો છે જનરલ મેનેજર એડિશનલ જનરલ મેનેજર માટે. અહીં કેટેગરી વાઇઝ એનો એક્સપિરિયન્સ આપેલો છે. તો તમારે આ લિંક પર ક્લિક કરીને તમારે જો એમાં એપ્લાય કરવાની ઈચ્છા હોય તો તમે એના પર બધી વિગતો જોઈ શકો છો. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાર્ગો લોજિસ્ટિક એન્ડ અલાઇડ સર્વિસ કંપની લિમિટેડ એની પણ વેકેન્સી આવેલી છે. અહીં ઘણી બધી પોસ્ટ છે. મદુરાઈમાં 32 પોસ્ટ છે. તિરુપતિમાં 20 પોસ્ટ છે. રાયપુરમાં 20 છે. અહીં વડોદરામાં પણ 20 જગ્યા છે એટલે કે ટોટલ 372 એની વેકેન્સી છે. એલિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો બેઝિક એવઝેક એટલે કે એનું સર્ટિફિકેટ જોઈશે. ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન મિનિમમ 3 યર્સ ડ્યુરેશન ફ્રોમ એની રેકગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલે કોઈ પણ યુનિવર્સિટીમાંથી 3 વર્ષની ગ્રેજ્યુએશન તમારે કમ્પ્લીટ હોવું જોઈએ. મિત્રો, જે નોન એવઝેક કેન્ડિડેટ છે એમને જે ફિઝિકલ ટેસ્ટ છે 1000 મીટર 4.5 મિનિટમાં પસાર કરવાનું રહેશે એટલે કે રનિંગનો ટેસ્ટ આવશે. તો મિત્રો, તમારે જો ઈચ્છા હોય તો અહીં મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરીને બધી ડિટેલ જોઈ શકો છો. 15 ડિસેમ્બર એની જે એપ્લાય કરવાની તારીખ છે. 500 રૂપિયા ડીડી થી ફી ભરવાની છે તમારે.
મિત્રો આકાશવાણી માટે અંશકાલીન સંવાદદાતા એટલે કે આ જે લાયકાત છે એ મિત્રો આ જે નોકરી છે એ કોઈ સરકારી નોકરી નથી પરંતુ કરાર આધારિત કામગીરી છે. લાયકાત એની જોઈએ તો પત્રકારત્વ કે સમૂહ માધ્યમમાં અનુસ્નાતક ડિપ્લોમા કે ડિગ્રી અથવા કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક સાથે પત્રકારત્વમાં 2 કે તેથી વધારે વર્ષનો અનુભવ જરૂરી છે. મિત્રો વય મર્યાદા જોઈએ તો 24 થી 45 વર્ષ છે. નવા ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવકોની ભરતી અહીં મિત્રો ઉંમર આપેલી છે 18 થી 35 વર્ષ. ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત. ઊંચાઈ પુરુષ માટે 5 ફૂટ 6 ઇંચ, મહિલાઓ માટે 5 ફૂટ. ત્યારબાદ અહીં શારીરિક ક્ષમતા કસોટી આવશે. મહિલા માટે 400 મીટર દોડ આવશે જે 105 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે અને પુરુષ માટે 800 મીટર દોડ 190 સેકન્ડમાં પૂરું કરવાની રહેશે. ઇન્ટરવ્યુના માર્ક્સ નીચે મુજબ રહેશે એટલે કે આ રીતે ગણાશે. આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વના 25 ગુણ રહેશે, સામાન્ય જ્ઞાનના 25 ગુણ રહેશે અને ટોટલ 50 માર્ક્સથી તમારે એક્ઝામ લેવાશે. મિત્રો અહીં બીજી ડિટેલ આપેલી છે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ અહીં 5/12/18 થી 8/12/18 કલાક અને મિત્રો 10 થી 16 સુધીમાં નાયબ પોલીસ કમિશનર શ્રીની કચેરી વહીવટ. અહીં એડ્રેસ આપેલું છે ટ્રાફિક શાખા ગૌરવ ફ્લેટ મીઠાકળી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ અને ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક સરદાર બાગ રૂપાલી સિનેમા સામે લાલ દરવાજા અમદાવાદ શહેર. આ ફોર્મ મેળવવાનું સ્થળ છે અને જમા કરાવવાનું સ્થળ અને સમય અહીં આપેલો છે. નાયબ પોલીસ કમિશનર શ્રીની કચેરી વહીવટ ટ્રાફિક શાખા ગૌરવ ફ્લેટ મીઠાકળી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ શહેર અને એટલે કે જે જગ્યાએ મેળવવાનું છે ત્યાં તમારે જમા કરાવવાનું છે. અહીં ફોન નંબર આપેલો છે તમારે જો સંપર્ક કરવો હોય તો. તો મિત્રો આ હતી કેટલીક વિગતો જે રોજગાર સંબંધિત છે. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો. તો ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.